नमस्कार विद्यार्थी मित्रों, धोरण पांच पर्यावरण विषय अंदर आपणे त्रीजो पाठ चाले छे, स्वादथी पाचन सुधी। आपणे पाठ समझी गया छीए, आजे आ पाठनी आपणे खाली जग्या देखी लईए। तो शुरुआत करी दईए, खाली जग्या पूरु। पहेलो छे के सानिया ने खाली जग्याना बोटल चढ़ावामां आवे। आपणे पाठ शीख्या त्यारे खबर हती કે સાનિયાને કાં સેના બોટલ ચડાવ્યા હતા, તો ગ્લુકોઝના, સાના ગ્લુકોઝના। બીજો છે ઈસવીસન 1822 માં ખાઈ ચક્યા નામના સૈનિકને ગોળી વાગી હતી। તો કયા સૈનિકને ગોળી વાગી હતી? માર્ટિન। કયો સૈનિક હતો એ? એનું નામ શું હતું? માર્ટિન નામ હતું। ત્રીજો છે ખાઈ જગ્યા મેળવવો એ દરેક બાળકનો હક છે। તો શું? યોગ્ય આહાર। આપણે ખોરાક યોગ્ય ખાઈએ તો જ આપણી શરીરની તંદુરસ્તી સારી એવી રહે, એટલે માટે યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે। ચોથો છે કે સ્વાદના ખાલી જગ્યા પ્રકાર છે। તો સ્વાદના આપણે પાઠ શીખ્યા ત્યારે જોયું હતું કે સ્વાદના કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે। પાંચમો, ખાટા ફળોમાંથી આપણને ખાલી જગ્યા વિટામિન મળી રહે છે। તો ખાટા ફળોમાંથી કયું મળે છે? તો વિટામિન સી। ખાટા ફળ એટલે શું? ખાટા ફળો એટલે કયા ફળો? આપણે ખબર છે કે લીંબુ છે, પછી નારંગી છે, મોસંબી છે, આ બધી વસ્તુ કેવી લાગે છે આપણને? ખાટી। અને ખાટા ફળો સિવાય ખાટી જે વસ્તુ હોય, જેમ કે દહીં છે, આમલી છે, છાશ છે, એ બધામાંથી પણ આપણને વિટામિન સી મળી રહે છે। એટલે એટલા ખાટા ફળો નહીં, પણ જે ખાટી વસ્તુ હોય એ દરેક ખાટી વસ્તુમાંથી આપણને વિટામિન સી મળી રહે છે। છઠ્ઠું, ખોરાકના પાચનની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે। તો આપણે જેવો જ ખોરાક મોઢામાં મૂકીએ એવું જ એનું શું? પાચન સવારની શરૂઆત થઈ જતી હોય, એટલે કે પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મોઢામાંથી થાય છે। એટલે સાતમું છે, મોઢામાં ખોરાકની સાથે ખાલી જગ્યા ભળે છે। તો શું ભળે? લાલ રસ। આપણે પાઠ શીખ્યા ત્યારે તમને સમજાવ્યું હતું કે મોઢામાં આપણે એક પાણી છૂટે છે, આપણને કોઈ ભાવતી વસ્તુ તો આપણે કહીએ છીએ કે મોઢામાં પાણી આવી ગયું, પણ એ પાણી એટલે શું હોય છે? એક લાલ રસ હોય છે, અને એ આપણા શું? ખોરાક સાથે ભળે છે, જેનાથી ખોરાક કેવો બને છે? પોચો બને છે, અને બીજું ખોરાક મીઠો પણ બને છે। વિકલ્પો છે કે ખોરાક વધુ વખત ચાવવાથી કેવો બને છે? તો મીઠો બને। હેન્સીએ તેની માતાને શું ખાવાની ના પાડી? તો કારેલા। હેન્સી આપણે પાઠ શીખ્યા ત્યારે જોયું હતું કે હેન્સી હતી, એની મમ્મીને શું કહે છે કે હું આ કંઈ કડવા કારેલા ખાવાની નથી, એટલે શું ખાવાની ના પડે છે? કારેલા। ત્રીજો છે કે ટામેટા લીંબુનો સ્વાદ કેવો હોય છે? તો ખાટો હોય। ચોથું, ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? તો ગળ્યો સ્વાદ હોય છે। ગ્લુકોઝ જે આપણે ગ્લુકોઝના જે બોટલ ચડાવે છે એ આપણા શું? ડાયરેક્ટ શરીરની અંદર જાય છે, એટલે આપણને એમાં ટેસ્ટની ખબર પડતી નથી। પણ જે ગ્લુકોઝનું પાણી આપણે પીતા હોઈએ છીએ, ઘણી વખત બજારમાં જે ગ્લુકોન ડી મળે છે ને, એ ગ્લુકોન ડી આપણે લાવીએ અને પાણીમાં ઓગાળીએ અને પછી જે આપણે પાણી પીતા હોઈએ છીએ, તો એ આપણને ટેસ્ટમાં ખબર પડે છે, તો એ કેવો લાગે છે આપણને? ગળ્યો। આગળ છે કે ઉકાળ્યા વગરનું દૂધને પાચન માટે પેટમાં કેટલો સમય લાગે છે? આપણે પાઠ શીખ્યા ને ત્યારે એમાં જોયું હતું કે ઉકાળ્યા વગરનું દૂધ અને ઉકાળેલું દૂધને કેટલો સમય લાગે છે। તો જે ઉકાળ્યા વગરનું દૂધ હોય એને શરીરમાં પાચન થતાં 2 કલાક અને 15 મિનિટ લાગે છે। છઠ્ઠું છે કે માર્ટિન નામના સૈનિકની સારવાર કયા ડૉક્ટરે કરી હતી? તો ડૉક્ટર બ્યુમોન્ટ। જે ડૉક્ટર બ્યુમોન્ટ હતો એણે શું કે સૈનિકને ગોળી વાગી હતી અને પછી એની શું કરી હતી? સારવાર કરી હતી। આગળ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલું છે કે ખોરાકના સ્વાદના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો ખોરાકના સ્વાદના કેટલા પ્રકાર છે? 6 પ્રકાર। કયા કયા પ્રકાર? તો ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તૂરો। આપણે પાઠ શીખ્યા ને એમાં જોયું હતું કે ગળ્યો સ્વાદ આપણને ક્યાં પરખાય છે, ખારો સ્વાદ, કડવો, તીખો આ બધા સ્વાદ આપણને જીભ ઉપર ક્યાં પરખાય છે, એ પાઠ શીખવાડ્યો ત્યારે તમને બતાવ્યું હતું। બીજો છે કે પાચન અંગો કોને કહે છે? તો ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અને તેમાં મદદ કરતા અંગોને પાચન અંગો કહે છે। કે આપણે જે શરીરમાં ખોરાક ખાઈએ છીએ એનામાં પાચન કરવામાં જેટલા પણ અંગો આપણને મદદ કરતા હોય એ બધા અંગોને શું કહેવાય? પાચન અંગો।
તો એ પાચન તંત્રના અવયવો કયા કયા છે અથવા તો પાચન અંગોના અવયવો કયા છે? પાચન તંત્ર પણ કહી શકાય અને પાચન અંગો પણ કહી શકાય કે પાચન તંત્રના અવયવો કયા છે અથવા તો આવું બી પૂછાય કે પાચન અંગોના અવયવો કયા કયા છે તો કયા કયા? શરૂઆત મોથી થાય તો મો, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું છે. આપણે પાઠ શીખ્યા ત્યારે એક વિડીયોમાં તમને બતાવ્યું હતું કે ખોરાક સૌથી પહેલાં મોઢામાં જાય છે, પછી મોઢામાંથી અન્નનળી મારફતે જઠરમાં જાય, જઠરમાં ન પચેલો ખોરાક નાના આંતરડામાં જાય અને નાના આંતરડામાં ન પચેલો ખોરાક મોટા આંતરડામાં જાય છે અને પછી મોટા આંતરડામાં ન પચેલો ખોરાક ક્યાં જાય છે? મળદ્વાર દ્વારે બહાર નીકળી જતો હોય છે. આગળ ચોથું છે કે તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ પરખાય છે. તો પાઠ શીખવાડ્યો ત્યારે તમને બતાવ્યું હતું તો જીભના આગળના ભાગ ઉપર ગળ્યો સ્વાદ, આગળનો એટલે કે જીભના ટેરવા ઉપર જે આગળનો ભાગ હતો ત્યાં ગળો સ્વાદ પરખાય. વચ્ચેના ભાગની બંને બાજુ ઉપર ખારો, જે આપણી જીભ હતી એના વચ્ચેના ભાગ પર શું બંને બાજુએ અહીંથી જે આપણી જીભ હોય બંને બાજુએ કયો ખારો સ્વાદ પરખાય અને ખાટો, ખારો અને ખાટો બંને, તથા જીભના પાછળના ભાગ પર કયો સ્વાદ પરખાય છે? કડવો સ્વાદ પરખાય છે. પાંચમું છે મોઢામાં લાળ રસ શું કરે છે. તો લાળ રસનું શું કામ છે? તો આપણા લાળ રસ આપણા ખોરાકને પોચો અને મીઠો બનાવે છે તથા લાળ રસ ખોરાકમાં ભળવાથી તેનું પાચન સારી રીતે થાય છે. શું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક મોઢાની અંદર લાળ રસ ખોરાક સાથે લાળ રસ ભળે છે અને એનાથી ખોરાક કેવો બને છે? આપણો પોચો અને મીઠો બને છે, જેનાથી આપણા શરીરમાં એનું પાચન સરળતાથી થઈ જાય છે. છઠ્ઠું છે કે યોગ્ય આહાર એટલે શું? તો જે આહારમાંથી આપણને જરૂરી પોષક દ્રવ્યો મળી રહે અને શરીરને સંપૂર્ણ પોષણ મળી રહે તે આહારને યોગ્ય આહાર કહે છે. યોગ્ય આહાર એટલે કે જે આહારમાંથી આપણને જરૂરી પોષક દ્રવ્યો મળી રહે, આપણા શરીરને જરૂરી પ્રોટીન, વિટામિન, કાર્બોદિત આ બધી જ વસ્તુઓ મળી રહેતા હોય એ જે ખોરાક હોય એને જ યોગ્ય આહાર કહેવાય છે. જેમ કે આપણે ખોરાકની અંદર દાળ, ભાત, શાક, રોટલી આ બધું જ લેતા હોય છે, આ દરેક વસ્તુમાંથી આપણને યોગ્ય આહાર મળી રહેતો હોય છે. તો આજની વિડીયો અહીંયા પૂર્ણ થાય છે, બાકીનું બીજી વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહો અને સેફ રહો. નમસ્કાર.